જામનગર દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે ત્યારે બાર જામનગર સંસદીય મત વિસ્તારમાં અને શાંતિપૂર્ણ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તથા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જામનગરનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું જામનગર લોકસભા બેઠક અંગેની તૈયારી તથા અન્ય વિગતોની જાણકારી માટે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આ સંસદીય મતવિસ્તારમાં છેલ્લા આંકડા મુજબ કુલ સોળ મતદારો નોંધાયા છે તેમ છતાં તારીખ ચોવીસમી માર્ચ બે સુધી ઓનલાઈન સહિતના માધ્યમથી હજુ પણ કોઈ મતદાર નામ નોંધાવી કરાવી શકે છે તેવી વ્યવસ્થા ચાલુ છે જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે કાલાવડ વિધાનસભા બેઠક વિસ્તારમાં બસ્સો નવ્વાણું જામનગર ગર ગ્રામ્ય માટે બસો સિત્તોતેર જામનગર ઉત્તર માટે બસો એકવીસ જામનગર દક્ષિણ માટે બસો બે જામજોધપુર વિસ્તાર માટે બસો બ્યાસી ખંભાળીયા બેઠક વિસ્તાર માટે ત્રણસો આડત્રીસ અને દ્વારકા બેઠક વિસ્તાર માટે ત્રણસો બાવીસ મળી સમગ્ર સંસદીય મત વિસ્તારમાં કુલ એક હજાર નવસો એકતાલીસ મતદાન મથકો પર મતદાન થશે જે માટે તંત્ર પાસે અત્યારે જરૂરિયાત કરતા એકસો ચાલીસ ટકા ઈવીએમ તથા વીવીપેટની વ્યવસ્થા ઉપલબ્ધ છે આ તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનનો દરેક વિધાનસભા બેઠક વાઇસ કલેક્શન સેન્ટર નક્કી કરવામાં આવશે અને મતદાન પૂર્ણ થતા પછી તમામ ઈવીએમ મશીન જામનગરના મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજમાં લાવીને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવશે તારીખ ત્રેવીસ મી બે હજાર ઓગણીસના દિને હરિયા કોલેજમાં મતગણતરી થશે વિધાનસભા વાઇઝ બેઠકમાં કાલાવડના બે લાખ અઢાર હજાર આઠસો સિત્તેર જામનગર ગ્રામ્યમાં બે લાખ હજાર ત્રણસો બાવીસ જામનગર ઉત્તરમાં બે લાખ પચીસ હજાર એકત્રીસ જામનગર દક્ષિણમાં બે લાખ બાર હજાર એકસો ઓગણચાલીસ બે લાખ બાર હજાર છસો પંચાવન દ્વારકામાં બે લાખ મતદાન કરશે લોકસભાની ચૂંટણીનું જામનગર બેઠક માટે તારીખ અઠ્યાવીસમી માર્ચ જાહેરાતનું પ્રદર્શન થવાની સાથે જ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસ થી તારીખ ચાર ચાર બે હજાર ઓગણીસ ના બપોરે ત્રણ વાગ્યા સુધી મતદારો પત્ર ભરી શકશે ઉમેદવારી પત્રની ચકાસણી પાંચ ચાર બે હજાર ઓગણીસ ના થશે જયારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ છે તારીખ ત્રેવીસમી એપ્રિલ મતદાન યોજાશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તારીખ સત્યાવીસમી બે હજાર ઓગણીસ ના પૂર્ણ થાય ત્યાં સુધી મિત્રો જામનગર જિલ્લામાં ગુજરાતના છબ્વીસ બેઠકો માટે પૈકી એક બેઠક જામનગર છે બાર જામનગર વિધાન પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં ચૂંટણીની જાહેરાત ગઈકાલે ઇલેક્શન કમિશન દ્વારા કરી દેવામાં આવી છે અને એ પ્રમાણે જે સ્કેડ્યુલ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જે અમારે છેલ્લી તારીખ છે એ અઠાઈસ ત્રણ સુધી છે આચાર આચારસંહિતા ગઈકાલે દસ ત્રણથી પાંચ કલાકથી સાંજે પાંચ કલાકથી શરૂ થઈ ગયા છે ઉમેદવારો અમે પત્રક સ્વીકારવા માટે અઠ્ઠાઈસ તારીખથી ચાર એપ્રિલ સુધી અમે ઉમેદવારી સ્વીકારવાના છીએ ઉમેદવારી પત્રકોની ચકાસણી પાંચ તારીખે કરવામાં આવશે અને ઉમેદવારી પત્રક ખેંચવાની તારીખ આઠ એપ્રિલ રહેશે મતદાન ત્રેવીસ એપ્રિલમાં કરવાના છે અને ગણતરી ત્રેવીસ પાંચે એટલે ત્રેસ મઈના રોજ કરવાના છે આધાર આચારસંહિતા જે છે એ સત્તાવીસ પાંચ સુધી અમલમાં રહેશે આના અનુસંધાને અમે જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન છે એ પ્રમાણે ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભયતાથી થાય અને એમાં કોઈ પણ રીતે પૈસા કે તાકાતનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તે માટે આદર્શ આચાર આચારસંહિતા અમલમાં છે અને એને અમલી કરવા માટે અમે અરી જિલ્લામાં દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ ત્રણ ત્રણ સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્કોડની રચના કરવામાં આવી છે એટલે કુલ જામનગરમાં પંદર ફ્લાઇંગ સ્કોડ અને પંદર સ્ટેટિક સર્વેલન્સ ટીમ સાથે સાથે પાંચ વિડીયો સર્વેલન્સ ટીમ અને વિડીયો વ્યુઈંગ ટીમ ની પણ રચના કરવામાં આવી છે આપ સૌને વિદિત છે કે જામનગરમાં જ્યારે એમસીસી લાગુ પડે છે ત્યારે કોઈ પણ પદાધિકારી દ્વારા વાહનનો ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ છે એટલે અમે લગભગ ઓગણીસ વાહનો અમે રિક્વિઝિટ કરી રહ્યા છીએ અને જેમ આદર્શ આચાર સંહિતા લાગુ પડી ત્યારથી અત્યાર સુધીની કાર્યવાહીને ગણીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં પાંચસો સિત્યોતર પોસ્ટર ત્રણસો ચૌદ બેનર સાતસો એક જુદા જુદા પાર્ટીના ઝંડા એટલે ફ્લેગ્સ ત્રણ કટઆઉટ એકસો બાસઠ સૂત્ર એકસો બાસઠ રાજકીય નેતાઓના ફોટો અને બીજા જે કોઈ ફોટોગ્રાફ્સ વગેરે હતા એ મળીને બસો અગિયાર જેટલો અમે ફોટા અમે રિમૂવ કર્યા છીએ સાથે જે અત્યાર સુધીની જે અમારી ઇલેક્ટોરલ રોલ છે એમાં જામનગર જિલ્લામાં દસ લાખ સત્તાણું હજાર સત્તર વોટર છે અને દેવભૂમિ દ્વારિકા જિલ્લામાંથી પાંચ લાખ એકતાલીસ હજાર આઠસોને છ વોટર છે એટલે કુલ મળીને સોળ લાખ અડત્રીસ હજાર આઠસો ને ત્રેવીસ મતદારો એમાં ભાગ લેવાના છે પણ મતદાર યાદી જે છે હજી એમાં એડિશન ચાલુ છે જે અમે ચોવીસ તારીખ સુધી અમે ચોવીસ માર્ચ સુધી અમે નવા ફોર્મ સ્વીકારવાના છીએ એટલે જે કોઈ મતદાર હજી પોતાના નામ એડ કરાવવામાં રહી ગયા છે એ લોકો ફરીથી પોતાનું નામ એડ કરાવી શકે છે સાથે સાથે અગર કોઈ એ ફોર્મ છ સાતમાં ફોર્મ ભરીને અને એમાં નામ ડિલીટ થયા હોય તો મારી વિનંતી છે કે આ બધા ઇલેક્ટોરલ રોલ જે છે એ ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે અને મામલાદાર અને પ્રાંત કચેરીમાં પણ ઉપલબ્ધ છે એટલે કોઈ પણ નાગરિક પોતાનું નામ એમાં પણ જઈને જોઈ શકે છે અને જે પોતાનું નામ ન હોય કે કોઈપણ રીતે અગર નીકળી ગયા હોય તો ફરીથી એ પોતાનું નામ એડ પણ કરાવી શકે છે આ ઇલેક્શનમાં ચોતર કાલાવાડમાં બસો ને નવ્વાણું પોલીંગ સ્ટેશન છે સિત્યોત્તર જામનગર ગ્રામ્યમાં બસ્સો સિત્યોતર પોલિંગ સ્ટેશન છે જામનગર ઉત્તરમાં બસ્સો એકવીસ પોલીંગ સ્ટેશન છે જામનગર દક્ષિણમાં બસ્સો બે પોલિંગ સ્ટેશન જામજોધપુરમાં બસ્સો બ્યાસી પોલિંગ સ્ટેશન ખંભાળીયામાં ત્રણસોને અડત્રીસ અને દ્વારિકામાં ત્રણસો ને બાવીસ મતદાન મથકો છે એટલે કુલ મળીને એક હજાર નવસો એકતાલીસ મતદાન મથક અને પાંચ ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન છે એટલે હવે અમારી તરફથી ચૂંટણીની લગભગ બધી પ્રક્રિયા નો અમે સમયબદ્ધ તરીકે અમે પૂર્ણ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર આચાર સંહિતાનો અમલ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી જામનગર